પાદરા વડોદરા હાઈવે રોડ પર ખુલ્લા ખેતરમાં લાકડા ઉપર તાડપત્રી બાંધી નીચે ખુલ્લી જગ્યામાં એકબીજાની મદદગીરી કરી પોતાના અંગત ફાયદા માટે પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમાડતા હોવાની બાતમી મળી હતી, જેના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સ્થળ પર દરોડો પાડ્યો, જેમાં સ્થળ પરથી 16 ઇસમો ઝડપાયા, 9 ઇસમો ફરાર, કુલ 2.49 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પાદરા વડોદરા સ્ટેટ હાઈવે પર આવેલી વેસ્ટર્ન ઇન્ડિયા સિરામિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીના પાછળના એક ખુલ્લા ખેતરમાં લાકડા પર તાડપત્રી બાંધી નીચે ખુલ્લી જગ્યામાં ખુલ્લેઆમ જુગારધામ ચાલે છે તેવી બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી કુલ 16 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. સ્ટેટ વિજિલન્સે જુગારધામ ચલાવનાર યુસુફ કાલુભાઈ મલેક રે ઉમિયાવાળી સામે પાદરા નાવને અને તેનો પાર્ટનર મુનાફ હબીબભાઈ મેમણ સહિત વડોદરા અને નજીકના ગામોમાં તેમજ વિસ્તારોમાંથી જુગાર રમવા આવેલા કુલ 16 શખ્સોને ઝડપી પાડ્યા હતા. જ્યારે જુગારધામ ચલાવનાર અન્ય કૌશિક ઉર્ફે ગજી ડોડિયા, ફારૂક કાલુભાઈ મલેક સહિત 9 શખ્સો ફરાર થઈ ગયા હતા. પોલીસે તેઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. સ્ટેટ વિજિલન્સના દરોડા બાદ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. આ કેસ પાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ તેની તપાસ વડુ પોલીસ સ્ટેશનમાં પીઆઈને સોંપવામાં આવી છે. કેટલાય સમયથી જુગારનો અડ્ડો ચાલતો હતો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.